स्वागत छे तमारू डिजिटल सेवा गुजरात चैनल मा। ध्यान राखो के सर्वेनी तमाम माहिती अंग्रेजी मा भरवानी रहेशे। जो अंग्रेजी लखवा मा तकलीफ पड़े तो गूगल ट्रांसलेशन नी मदद लो। हवे प्ले स्टोर पर थी सर्वे माटे कल्चर मैप ऑफ इंडिया एप डाउनलोड करो। त्यार बाद एप्लिकेशन मा लॉगिन कर्या बाद आ प्रकारनी माहिती तमने जोवा मळशे। बधू ध्यांथी जोवू। सर्वे शुरू करवा माटे नीचे सर्वे ना बटन पर क्लिक करो। रिस्पोंडेंट ऑफ विलेज मा सर्वे नी आपनार पांच व्यक्ति ना नाम फरजियात लखवा, जेमा सरपंच, रिटायर ऑफिसर, शिक्षक, वृद्ध व्यक्ति वगैरे जेवा व्यक्ति ओना नाम लखवा। जियोग्राफिक अने डेमोग्राफिक प्रोफाइल एटले के गामनी भौगोलिक अने वस्ती विषयक माहिती आमा भरवी। डेवलपमेंट प्रोफाइल ऑफ ध विलेज एटले के गामना विकासनी माहिती आमा भरवानी रहेशे, जेमा गामनी आजीविका अने अर्थव्यवस्थाना प्राथमिक स्त्रोत क्या छे, गामनू मुख्य उत्पादन शू छे, गाममा पीवाना पाणीना स्त्रोत क्या छे, तेमज गामनी बीजी सुविधाओ क्या वर्षमा चालू थई हती ए पण सिलेक्ट करवानू रहेशे। क्लचर प्रोफाइल ऑफ ध विलेज एटले के गामनी सांस्कृतिक प्रोफाइल भरवानी छे, तेमज गाममा कोई ऐतिहासिक घटना बनी होय तो पण लखवानू रहेशे, अने तेना लगता कोई वीडियो के फोटो होय तो अपलोड करवाना रहेशे।
ખોરાક ટ્રેડિશનલ ફૂડ એટલે કે પારંપરિક ખોરાક જેમાં પારંપરિક ખોરાકનું નામ અને તેનું વર્ણન લખવાનું રહેશે કે એ વ્યંજનનું નામ શું છે કેવી રીતે બને છે એને ક્યારે બનાવવામાં આવે છે વગેરે ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે પારંપરિક પોશાક જેમાં પારંપરિક પોશાકનું નામ અને તેનું વર્ણન લખવાનું રહે છે કે એ પોશાકનું નામ શું છે એને ક્યાં પ્રકારના કપડામાંથી બનાવવામાં આવે છે એને ક્યાં તહેવાર કે ધાર્મિક કાર્યોમાં પહેરવામાં આવે છે વગેરે ટ્રેડિશનલ ટ્રેડિશનલ ઓર્નામેન્ટ એટલે કે પારંપરિક ઘરેણા જેમાં પારંપરિક ઘરેણાનું નામ અને તેનું વર્ણન લખવાનું રહે છે કે એ ઘરેણાનું નામ શું છે એને કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે એને ક્યાં તહેવાર કે ધાર્મિક કાર્યોમાં પહેરવામાં આવે છે ટ્રેડિશનલ આર્ટસ એન્ડ ક્રાફ્ટ એટલે કે પારંપરિક કલા અને હસ્તકલા જેમાં પારંપરિક કલા અને હસ્તકલાનો પ્રકાર જણાવવાનો રહે છે જેમાં કલા શેના જોડે સંબંધિત છે અને કલાનું નામ શું છે તેમજ તેનું ટૂંકું વર્ણન પણ કરવાનું રહે છે અને કલાને શેની જોડે સંબંધ છે જેમ કે કોઈ ધાર્મિક વિધિ સાથે કોઈ દેવી દેવતા સાથે તહેવારો સાથે ખેતી સાથે વગેરે
બિલીફ એટલે કે માન્યતાઓ બિલીફની અંદર આપણે ગામની અંદર માન્યતાઓ અને શ્રદ્ધાઓને કવર કરી લેવાની છે કે તે શેના સંબંધિત છે અને તેનું ટૂંકમાં વર્ણન પણ કરવાનું રહેશે નેચરલ નેચરલ અને બિલ્ડ હેરિટેજ એટલે કે કુદરતી અને પૌરાણિક નિર્માણ કોઈ 100 વર્ષ ઉપર જૂનું ઐતિહાસિક સ્મારક હોય પુરાતાત્વિક સાઇટ હોય પૂજાનું સ્થળ હોય પવિત્ર ઉપવન અથવા વૃક્ષ હોય પવિત્ર તળાવ હોય પવિત્ર પથ્થર કે ખડકો હોય મનોરંજનનું સ્થળ હોય તેવા સ્થળોને આપણે આવરી લેવાના રહેશે તેમજ તેમની માહિતી અને સ્ટોરી કવર કરવાની રહે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ એટલે કે મેળા અને તહેવારો અહીં આપણે મેળા અને તહેવારને લગતી માહિતી ભરવાની છે જેમાં એનું નામ અને તેને ક્યારે અને કેવી રીતે ઉજવવામાં આવે છે કોણ આયોજન કરે છે કોણ ભાગ લે છે વગેરે કવર કરવાનું રહેશે ફેમસ ફેમસ પર્સનાલિટી એટલે કે પ્રખ્યાત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની માહિતી અહીં ભરવાની છે જેમાં તેમણે કઈ બાબતમાં સમાજમાં કે દેશ માટે યોગદાન આપ્યું છે એ જણાવવાનું છે જેમ કે તે સામાજિક કાર્યકર હોય આઝાદી માટે લડત આપનાર હોય પર્યાવરણવાદી હોય સામાજિક લીડર પણ હોઈ શકે તે વ્યક્તિ હયાત હોય કે ના હોય તો પણ તેમની માહિતી ભરી શકશે પ્રોમિનેન્ટ આર્ટિસ્ટ એટલે કે અગ્રણી કલાકાર તેની કુશળતા શેમાં છે તે આ કાર્ય ક્યારથી કરે છે તેને કોઈ સન્માનિત કરવામાં આવ્યો છે કે નહીં વગેરે તેમજ તેની માહિતી ભરવાની રહેશે આમ વિડીયોમાં બતાવેલ તમામ મુદ્દા આપણે સર્વેમાં કવર કરી લેવાના છે અને તેને લગતા ફોટોગ્રાફ અને વિડીયો ક્લિપ પણ અપલોડ કરવાની રહેશે તેમજ તમે માહિતી ગામમાં જઈ તેમજ પૂછીને જ ભરવાની રહેશે તો મિત્રો મિત્રો સર્વે માં તમને મદદ મળી હોય તો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ડિજિટલ સેવા ગુજરાત ચેનલને અત્યારે જ લાઈક સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર જરૂર કરો